નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ શ્રી વિવેકાનંદ વિનય મંદિર તાલાલા ને યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે સ્વાધ્યાય 8.3 છે એ પૂર્ણ કર્યું હતું અને એની અંદર જે ગુણોત્તરોના આધારે જે સૂત્રો હતા કોટિકોણ વિશેના, એ નિયમોના આધારે આપણે દાખલાઓ છે એ ગણ્યા હતા. ઓકે, અને એની બધાએ તમે ખાસ તૈયારી પણ કરી હશે. ચાલો, હવે આજે આપણે ત્રિકોણમિતીય નિત્ય સમૂહ છે એ પ્રથમ જોવાના છે અને એના આધારે સ્વાધ્યાય 8.4 જે આપણું છે એ આપણે દાખલાઓ એના ગણશું. એટલે આજનો જે આપણો વિડીયો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે ત્રિકોણમિતિ નિત્ય સમ એ કેવી રીતે બને એ આપણે શીખવાનું છે. હું નિત્ય સમ તમને આડી લખાવી દઈ, મેઇન 3 નિત્ય સમ છે અને એના આધારે બીજા 3-4 બને છે એકના આધારે, એટલે ટોટલ 12-13 નિત્ય સમો બને ત્રિકોણમિતિય નિત્ય સમ. મેઇન 3 છે, એ 3 તમને વ્યવસ્થિત સમજાઈ જાય તો બાકીના પેટા નિત્ય સમ જે એના આધારે ડાબી બાજુ જમણી બાજુ ફેરવશું આપણે એ તો એકદમ સરળ હશે. પણ આ મુખ્ય 3 નિત્ય સમ હું તમને લખાવીને જો સીધું કહી દઈ કે ભાઈ આ રીતે બને તો તમને અમુક સમય પછી ભૂલાઈ જશે, પણ એને આપણે સમજી લઈએ કેવી રીતે બન્યા બરાબર, એ જો આપણે આવડતું હોય તો એ લાઈફ ટાઈમ આપણને યાદ રહેશે. એટલે આ વિડીયોની અંદર ખાસ બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો અને જેવી રીતે હું તમને અહીંયા શીખવાડું છું એવી રીતે તમે સ્વપ્રયત્ને વિડીયો જોયા પછી સ્વપ્રયત્ને તમે પણ એ નિત્યસમ બનાવજો. ઓકે, અને એના આધારે પછી ફરીથી વિડીયોની અંદર તમારે જોવાનું ક્યાં તમે ભૂલ કરી છે, રેડી, એ ભૂલ છે આપણે દૂર કરવાની. આવી રીતે તમે તૈયાર કરશો એટલે એ ક્યારેય તમને ભૂલાશે નહીં. અને જો આ નિત્યસમ છે તમને નહીં આવડે, ઓકે વિદ્યાર્થી મિત્રો, તો 8.4 તમને ખૂબ જ અઘરું લાગશે અને જે વિદ્યાર્થીઓને આગળ જતાં સાયન્સની અંદર જવું છે એણે તો ખાસ આ નિત્યસમો શીખવા જ પડશે, તો જ તમે સાબિતીના દાખલાઓ છે એ સરળતાથી ગણી શકો, બાકી સાબિતીના દાખલા અઘરા લાગશે. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ ત્રિકોણમિતીય નિત્ય સમૂહની. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9ની અંદર 8ની અંદર એમાં નિત્યસમ બેઝિક નિત્યસમ પદાવલીઓના શીખીને આવ્યા છે. બેઝિક જે પદાવલીઓ છે એમ ચેપ્ટરની અંદર બહુપદીમાં એમાં બેઝિક નિત્યસમો આવે છે, તમે બધા જાણો છો. અને એ બેઝિક નિત્યસમ એટલે શું થાય એની વ્યાખ્યાની આપણે કોઈ જરૂરિયાત નથી, એક્ઝામની અંદર વ્યાખ્યા પૂછાતી નથી બરાબર. પણ જે સમીકરણ આપેલું હોય આપણને એમાં જે ચલ વપરાયેલા હોય એ ચલની કોઈ પણ કિંમત માટે જે હંમેશા સત્ય હોય એને નિત્યસમ બેઝિક નિત્યસમ કહેવાય. કે કૌંસમાં એક્સ પ્લસ વાય આખાની બે ઘાત હોય તો બરાબરની સામે એક્સની બે ઘાત પ્લસ 2xy પ્લસ વાયની બે ઘાત, એવું છે ને, ખ્યાલ છે તમને બધાને. હા, પ્રથમ જે બેઝિક નિત્યસમ છે એક્સ પ્લસ વાય આખા કૌંસની બે ઘાત હોય તો એક્સની બે ઘાત પ્લસ 2xy પ્લસ વાયની બે ઘાત. તો અહીંયા બે ચલ વપરાયેલા છે એક્સ અને વાય, તો હવે બંને જે ચલ છે એક્સ અને વાય એની તમે કોઈ કિંમત ડિસાઇડ કરો કે એક્સ બરાબર 1 અને વાય બરાબર 2, તો આમાં જ્યાં પણ ચલ છે આ સમીકરણ છે અત્યારે ડાબી બાજુ જમણી બાજુ વળ, તો આમાં એક્સના સ્થાને 1 મૂકો અને વાયના સ્થાને 2 મૂકો, એવું જરૂર નથી કે 1 ને 2 જ. તમે એક્સ બરાબર 5 લ્યો, વાય બરાબર 20 લ્યો, પણ એકવાર તમે એક્સની કિંમત ડિસાઇડ કરી કે એક્સ બરાબર 5 તો આખા સમીકરણમાં જ્યાં એક્સ હોય ત્યાં 5 જ મૂકવાના, રેડી. અને વાય બરાબર તમે 10 ડિસાઇડ કર્યા હોય તો આ સમીકરણમાં વાયના સ્થાને તમારે 10 મૂકી આનું સાદુરૂપ આપવાનું, તો જે સત્ય બને ડાબી બાજુ અને જમણી બાજુ એનો જવાબ સમાન આવે તો જ એને બેઝિક નિત્યસમ કહેવામાં આવે. ઓકે, તો એવી રીતે આપણે અહીંયા ત્રિકોણમિતિ નિત્યસમ જોવાના છે. તો ત્રિકોણમિતિની અંદર શું આવે છે વિદ્યાર્થી મિત્રો? ગુણોત્તરો, ત્રિકોણમિતિઓ. તો ત્રિકોણમિતિય ગુણોત્તરો જે છે એના માટે જે સત્ય હોય હંમેશા એને ત્રિકોણમિતિય નિત્યસમ તરીકે ઓળખવામાં આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ ત્રિકોણમિતિ નિત્યસમો ક્યાં છે એને આપણે એક સરસ મજાની આકૃતિ દોરીએ અને એના આધારે પછી એની સમજૂતી મેળવીએ. ઓકે, ચાલો જોજો. ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે કાટકોણ ત્રિકોણ દોરશું અહીંયા.
ત્રણ શિરોબિંદુ જૂનાને જાણીતા તમે જાણો છો ક્યાં? એ, બી અને સી. ઓકે, એમાં બી કાટખૂણો છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા કાટકોણ ત્રિકોણ હોય તો આપણે બધાને સીધો પહેલો મગજમાં શું ખ્યાલ આવે? ખ્યાલ છે બધાને? પાયથાગોરસનું પ્રમેય. ઓકે, તો પાયથાગોરસનું પ્રમેય આપણે અહીંયા મૂકશું. જોજો ખાસ, પાયથાગોરસનું પ્રમેય આપણે મૂકીએ અહીંયા તો તમે આમાં જોઈ શકો છો કાટખૂણાની સામેની બાજુનું શું કહેવાય? કર્ણ. તો કર્ણની લંબાઈનો વર્ગ બરાબર અન્ય બે બાજુઓની લંબાઈના વર્ગોનો સરવાળો. આવું શું છે? પાયથાગોરસનો પ્રમેય. ઓકે, તમે ધોરણ 7 થી શીખતા હો છો એટલે જે વિદ્યાર્થીને જે નથી ખ્યાલ એ ખાસ તૈયારી કરજો પાયથાગોરસનો પ્રમેય. ચાલો, તો પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણના વર્ગ બરાબર અન્ય બે બાજુના વર્ગોનો સરવાળો એટલે એબી વર્ગ પ્લસ બીસી વર્ગ બરાબર એસી વર્ગ. એવું થશે ને વિદ્યાર્થી મિત્રો? એબી નો વર્ગ પ્લસ બીસી નો વર્ગ બરાબર એસી નો વર્ગ. કર્ણના વર્ગ બરાબર અન્ય બે બાજુઓના વર્ગોનો સરવાળો. કર્ણ પહેલા લખો, અન્ય બે બાજુ સામે લખો તો પણ ચાલે. રેડી? ચાલો, હવે જોજો, હવે શું કરવાનું છે? મેં તમને આગળ વાત કરી હમણાં કે મેન ત્રણ નિત્યસમ છે ત્રિકોણમિતિય, એમાં પહેલું નિત્યસમ આપણે અત્યારે બનાવીએ છીએ. તો હવે શું કરવાનું? આપણે આ જે પાયથાગોરસનું પ્રમેય છે એને આ ત્રણે ત્રણ બાજુ જે છે એ બી બી સી અને એ સી કાટકોણ ત્રિકોણની, એમાં પહેલું નિત્યસમ બનાવું તો આમાંથી કોઈ એક બાજુ વડે આ ત્રણેયનો ભાગાકાર, સમીકરણનો ભાગાકાર કરશું. રેડી? બીજું નિત્યસમ મેળવવા માટે બીજી બાજુ વડે ભાગાકાર કરો, ત્રીજું નિત્યસમ મેળવવા માટે ત્રીજી બાજુ વડે ભાગાકાર કરો. ઓકે, ચાલો, તો પ્રથમ આપણે શું કરીએ? આનો કોના વડે ભાગાકાર કરશું? વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, પ્રથમ આપણે કર્ણ વડે ભાગાકાર કરીએ. ઓકે, તો ત્રણે ત્રણ બાજુનો આપણે એસી વડે ભાગાકાર કરતા, સમીકરણ ને એસી વડે, એસી સ્ક્વેર વડે અથવા એસી વડે ભાગતા. જોજો ખાસ, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આવી રીતે લખી શકીએ, પ્રથમ પદ છે એ બી સ્ક્વેર એના છેદમાં એસી સ્ક્વેર, નોટ ઇક્વલ ટુ ઝીરો લખો તો ચાલે, પ્લસ બીસી સ્ક્વેરના છેદમાં એસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેરના છેદમાં એસી સ્ક્વેર. હવે આખા ઉપર વર્ગ આપણે લખી શકીએ, અંશનો વર્ગ છે અને છેદનો વર્ગ છે. જોજો, હવે તો અહીં ભાગાકારની ઘાત છે તો બે પદને ભાગાકારમાં લખીએ, આખાની ઘાત પણ આપણે લખી શકીએ ને આવી રીતે કે એ બીના છેદમાં એસી આખાની બે ઘાત, આવી રીતે લખી શકાય. એવી રીતે બીસીના છેદમાં એસી આખાની બે ઘાત બરાબર એસીના છેદમાં એસી આખાની બે ઘાત. આ સમજવા માટે છે, એક્ઝામમાં કંઈ આવું પૂછાવાનું નથી. ઓકે, ચાલો, શું કર્યું ખબર પડી? આજે આપણે પાયથાગોરસનું પ્રમેયનું જે ઇક્વેશન છે સમીકરણ, એમાં એક વખત આપણે એસી સ્ક્વેર નોટ ઇક્વલ ટુ ઝીરો વડે એનો શું કરી નાખો? ભાગાકાર. ઓકે, ચાલો હવે જોજો ખાસ, અથવા અહીંયાથી સીધું કૌંસમાં લઈ લ્યો આને, આ આખાની ઉપર બે ઘાત લઈ લ્યો અને પછી ખાલી એસી વડે ભાગાકાર કરો તો પણ ચાલશે. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આના આધારે ત્રિકોણમિતિય નિત્યસમ છે આપણે જોવાનું, એટલે અહીં ત્રિકોણમિતિય ગુણોત્તર આમાં બનાવવાના છે. તો આકૃતિને આધારે તમે જુઓ, એબીના છેદમાં એસી આને આપણે થીટા તરીકે લઈએ. તો એબીના છેદમાં એસી આને આધારે પણ તમે લઈ શકો, એવું જરૂરી નથી. અહીંયા તમે થીટા રાખીને પણ વિચારો તો એબીના છેદમાં એસી, તો જુઓ પાસેની બાજુ છેદમાં શું થાય? કારણ આ બેમાંથી કોઈ આ કાટખૂણો છે એટલે બેમાંથી એકને આપણે થીટા રાખશું અને પછી આ વિચારશું. ચાલો, તો આપણે સીને થીટા તરીકે લઈએ. તો જુઓ એબીના છેદમાં એસી એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ, આ થીટાની સામેની બાજુ છે અને આ બાજુ કઈ છે? કર્ણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પાસેની બાજુ છે, આ કર્ણ છે અને આ સામેની બાજુ છે. તો સાબા અપવન કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ. તો વિદ્યાર્થી મિત્રો કયો ગુણોત્તર લાગે? ઓકે, ખ્યાલ આવ્યો બધાને? સાઈન. વેરી ગુડ.
તો અહીંયા મૂકી શકાય સાઇન થીટા નો વર્ગ પ્લસ અહીંયા જુઓ બીસી ના છેદમાં એસી તો થીટાની પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો બધાને કોસ થીટા લાગે અને અહીંયા એસી ના છેદમાં એસી એક જ છે અંશ છેદ ઉડી જાય તો એક વધશે ને જો જુઓ જે બધા અમે કાઉન્સ આખાની ભેગા છે તો એને આવી રીતે લખી શકાય સાઇન્સ સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ એકનો વર્ગ કેટલો થાય એક તો વિદ્યાર્થી મિત્રો આ આપણું પ્રથમ ત્રિકોણમિતિય નિત્ય સંબંધનું ઓકે ખ્યાલ આવ્યો સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર એક જો મેં તમને અહીંથી સીધું શરૂઆત કર્યું હોત તો આ હોશિયાર વિદ્યાર્થીને તો યાદ રહી જાત ગોખેલું કે સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ બરાબર એક થાય સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર એક થાય બરાબર એ તમે ગોખી નાખે પણ આપણે જો સમજો અહીંયા કેવી રીતે સાઇન વર્ગ પ્લસ કોસ વર્ગ બરાબર એક થાય એની સમજૂતી મેળવતા જ આપણને આવડે છે તો હવે આ આપણે મધ્યમ વિદ્યાર્થી છે અથવા તો થોડા ઘણા નબળા વિદ્યાર્થીને બાદ કરતાં બાકીના તમામ વિદ્યાર્થીને આ કાયમ માટે યાદ રહી જશે શા માટે તો કે આપણે એની થિયરી છે એ સમજ્યા છે ઓકે હજુ આનાથી આગળ તમારે થોડું વધારે જોવું હોય કે સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર એક જ શા માટે આપણે શીખી તો ગયા જ છે થિયરીના આધારે પણ હવે કિંમતોના આધારે જો તમારે શીખવું હોય તો અહીંયા થીટાના સ્થાને તમે કોઈ પણ કિંમત લ્યો થીટાના સ્થાને તમે કોઈ પણ કિંમત લ્યો જે આપણે કોષ્ટક શીખીને આવ્યા છે 0° 30° 45° અને 90° એમાંથી કોઈ પણ અહીંયા તમે કિંમત લ્યો ઉદાહરણ તરીકે એની જરૂરિયાત નથી પણ આપણે સમજીએ જોજો ખાસ આપણે 30° લઈએ અહીંયા તો સાઇન્સ સ્ક્વેર 30 પ્લસ કોસ સ્ક્વેર 30 વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો સમજજો સાઇન 30ની વેલ્યુ કેટલી છે 1/2 નો વર્ગ કરો કોસ 30ની વેલ્યુ કેટલી છે √3/2 આનો જવાબ 1 થવો જોઈએ જોજો તો અંશનો વર્ગ 1/1 2/4 વર્ગમૂળમાં 3/3 2/4 લસા લઈએ વિદ્યાર્થી મિત્રો કેટલો આવ્યો 4 અંશનો સરવાળો 4 × 4 કરો કેટલા આવે 1 તો જુઓ જે તમે આનું સાદુરૂપ આપ્યું સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા તો એનો જવાબ કેટલો મળ્યો આપણને 1 મળ્યો છે ઓકે સમજાય બધાને તો એવી રીતે હવે તમે થીટા છે અહીંયા એંગલ જુદા જુદા વાપરો કોઈ પણ 30 છે 45 છે 60 છે 90 છે બરાબર તો સાઇન વર્ગ અને કોસ અહીંયા માનો કે તમે સાઇન 30 લીધા તો અહીંયા કોસ 30 જ લેવાનો ઓકે થીટા બે જગ્યાએ સમાન હોવું જોઈએ અહીંયા 30 મૂકો ને 45 મૂકો તો પછી ભેગું નહીં થાય પાછું ઓકે સમજાય છે બધાને તો આ આપણે કાયમ માટે યાદ રાખશું પ્રથમ ત્રિકોણમિતિ નિત્યસમ સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 હવે આના આધારે પેટા એના બાકીના બે નિત્યસમો બને છે પણ એ થોડી વાર પછી પહેલાં મુખ્ય ત્રણે ત્રણ નિત્યસમ આપણે મેળવી લઈએ કે સાથે તમને કહી જ દઉં ચાલો ને ચાલો આમાં કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો આના પેટા બાકીના બે નિત્યસમ ક્યાં આવે તો અહીંયા એક વખત સાઇનને કરતા બનાવો ને એક વખત કોસને કરતા બનાવો ઓકે જોજો સાઇન સ્ક્વેર થીટાને કરતા બનાવો સમીકરણનો તો આ પ્લસ કોસ વર્ગ છે એ સામે જાય તો શું થશે જુઓ જોઈએ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 આ માઇનસ થી અહીંયા 1 - કોસ સ્ક્વેર થીટા સમજાય બધાને હવે કોસ વર્ગને કરતા બનાવો સમીકરણનો તો કોસ વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે વિદ્યાર્થી મિત્રો 1 - સાઇન સ્ક્વેર થીટા ઓકે સમજાય બધાને તો આ ત્રણ નિત્યસમ થઈ ગયા બાકીના પેટા બે એટલે મુખ્ય નિત્યસમ આ એના આધારે પેટા બાકીના બે આ બનાવ્યા ઓકે હજુ આમાં બને છે અહીંયા તમે સાઇનને કરતા બનાવો તો આ સ્ક્વેર છે એ સામે આપો તો સામેનું પદ વર્ગમૂળમાં √1 - કોસ વર્ગ થઈ જાય ઓકે તો હજી આના આધારે 1 અને 2 હજી બીજા બે બને બનાવવા હોય તો એના આધારે પણ પાછા બીજા એવા તો ઘણા બધા નિત્યસમો બનશે ત્રિકોણમિતિએ પણ એને આપણે જરૂરિયાત અત્યારે નથી એટલે એમાં વધારે ડીપમાં નથી જતા મેન આ યાદ રાખશો તેના આધારે બાકીના બે આનો પણ ઉપયોગ આવશે આગળ સાબિતીમાં દાખલાઓમાં ઓકે ચાલો ત્યારબાદ અમે બીજું નિત્યસમ મેળવીએ તો પ્રથમ આપણે શું કર્યું અહીંયા જુઓ કોના વડે ભાગાકાર કર્યો છે એસી વડે ભાગાકાર કર્યો ને એક બાજુ હવે એબી વડે ભાગાકાર કરી નાખીએ જોજો હવે થોડુંક આ વધારે નથી લખતા એબીના છેદમાં એબી
અહીંયા એ બીના છેદમાં અહીંથી સીધો આ સ્ટેપ લખું છું, ત્યારબાદ પ્લસ બીસીના છેદમાં એ બી અને એસીના છેદમાં એ બી નો વર્ગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમે ખ્યાલ છે એ બી, એ બી ઉડી જશે એટલે એકનો વર્ગ વધ્યો, પ્લસ બીસીના છેદમાં એ બી, બીસીના છેદમાં એ બી, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, જુઓ એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ કયો ગુણોત્તર લાગશે ત્રિકોણમિતિય, કોટ, વેરી ગુડ, કોટ થીટા નો વર્ગ. અને એસીના છેદમાં એ બી, કર્ણના છેદમાં સામેની બાજુ, તો કર્ણના છેદમાં સામેની બાજુ કોનું વ્યસ્ત છે, સાઇન થીટાનું વ્યસ્ત એટલે કોશેક લાગે, શું લાગે ત્યાં, કોશેક થીટા. ઓકે, તો આ નામ લખી શકાય કે વન પ્લસ કોટ વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ કોશેક વર્ગ થીટા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જુઓ આ બીજું મુખ્ય ત્રિકોણમિતિય નિત્ય સંબંધ, વન પ્લસ કોટ વર્ગ ઇઝ ઇક્વલ ટુ કોશેક વર્ગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે બધાને કે કોશેક વર્ગ થીટા હોય સાબિતીમાં, દાખલામાં તો આપણે ગણતા હોય, સાબિતી આપતા હોય ત્રિકોણમિતિના દાખલાઓમાં, તો કોશેક વર્ગ થીટા ક્યાંય તમને જોવા મળે સ્ટેપ, તો આ કોશેક વર્ગને તમારે દૂર કરવો હોય તો એની જગ્યાએ શું મૂકી શકાય, વન પ્લસ કોટ વર્ગ થીટા. ઓકે, સમજાણું બધાને, ખ્યાલ આવ્યો કેવી રીતે મેળવવું એ. ચાલો હવે આના આધારે એનું પેટા સૂત્ર બનાવીએ. તો આ કોટ વર્ગ છે એ બરાબરની સામે જાય તો શું થાય, કોશેક વર્ગની બાજુમાં, પ્લસ છે તો કેવું થઈ જાય, માઇનસ. તો એ નામ લખી શકાય કોશેક વર્ગ થીટા માઇનસ કોટ. જો આ પ્લસ કોટ છે એ કોશેકની બાજુમાં ગયા એટલે માઇનસ થઈ ગયા, બરાબરની સામે શું વધ્યું, એક. તો કોશેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ વન, અને કોટ વર્ગને કરતા બનાવો તો પ્લસ વન છે બરાબરની સામે જાય કેવા થઈ જાય, માઇનસ. તો કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોશેક સ્ક્વેર થીટા માઇનસ વન, આવી રીતે લખી શકાય. તો આના બાકીના પેટા બે બીના. ઓકે, સમજાય બધાને, ખ્યાલ આવે છે શું કરવું છું એ કે નથી સમજાતું, ખાસ તૈયારી કરજો. ઓકે ચાલો, ત્યારબાદ હવે ત્રીજી બાજુ વડે ભાગાકાર. એક વખત આપણે એસી વડે ભાગાકાર કર્યો, એક વખત એ બી વડે ભાગાકાર કર્યો, કોના વડે ભાગાકાર કરીએ, બીસી વડે. ઓકે, ત્રીજું નિત્ય સમ મેળવવા માટે ચાલો જોજો. તો હવે એ બીના છેદમાં બીસી આખાનો વર્ગ પ્લસ બીસીના છેદમાં બીસી આખાનો વર્ગ ને બરાબરની સામે એસીના છેદમાં બીસી આખી બાજુનો વર્ગ. ઓકે, ખ્યાલ આવ્યો. ચાલો હવે તમે જોઈ શકો એ બીના છેદમાં બીસી, જોજો થીટાની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, વિદ્યાર્થી મિત્રો શું લાગે ત્યાં, ટેન, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે ટેન થીટા નો વર્ગ, બીસી બીસી ઉડશે એટલે એક નો વર્ગ. અને એસીના છેદમાં બીસી, આકૃતિમાં જોજો એસીના છેદમાં બીસી કર્ણના છેદમાં પાસેની બાજુ, વિદ્યાર્થી મિત્રો કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે શું લાગે ત્યાં, વેરી ગુડ, શેક થીટા. ચાલો કૌંસ છોડ નાખીએ, તો ટેન વર્ગ થીટા પ્લસ એકનો વર્ગ એક બરાબર શેક વર્ગ થીટા. તો આને વ્યવસ્થિત બોલવું હોય તો આ બેના ક્રમમાં ફેરફાર કરી નાખો, વન પ્લસ ટેન વર્ગ ઇઝ ઇક્વલ ટુ શેક વર્ગ. જોજો અહીંયા વન પ્લસ કોટ હોય તો કોશેક લાગે, વન પ્લસ કોટ વર્ગ ઇઝ ઇક્વલ ટુ કોશેક વર્ગ, તો વન પ્લસ ટેન વર્ગ ઇઝ ઇક્વલ ટુ શેક વર્ગ. ઓકે, નિત્ય સમ છે વન પ્લસ ટેન વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ શેક વર્ગ થીટા. કેવી રીતે બેનું ખ્યાલ આવ્યો બધાને, સમજાણો કે ન સમજાતું, થોડીક વધારે પ્રિપેરેશન કરજો, લખી લખીને પ્રેક્ટિસ કરજો એટલે કાયમ માટે યાદ રહી જશે. ચાલો આના આધારે આ મુખ્ય ત્રીજું, આ મુખ્ય પહેલું, આ મુખ્ય બીજું અને આ મુખ્ય ત્રીજું નિત્ય સમ. ચાલો હવે અહીંયા ટેન વર્ગને કરતા બનાવીએ આપણે, તો બરાબરની સામે શેક વર્ગ થીટા તો છે, આ ટેનને કરતા બનાવીએ સમીકરણનો, તો પ્લસ એક છે શેક વર્ગની બાજુમાં જાય તો કેવા થઈ જાય, માઇનસ. અને હવે એકને કરતા બનાવો તો પ્લસ ટેન વર્ગ છે બરાબરની સામે જાય એટલે શેક વર્ગ
માઇનસ ટેન વર્ગ થીટા ઇઝ ઇક્વલ ટુ બરાબરની સામે શું વધ્યું એક. ખ્યાલ આવ્યો? તો આ બાકીના પેટા બે બેના રેડી આના આધારે, પણ મુખ્ય ત્રણ નીતિય સંખ્યા છે સાઇન વર્ગ પ્લસ કોસ વર્ગ ઇઝ ઇક્વલ ટુ વન. ઓકે, ખ્યાલ આવ્યો? એકની જગ્યાએ તમે શું મૂકી શકો? સાઇન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા, અથવા તો કોસ સાઇન વર્ગ પ્લસ કોસ વર્ગ હોય એની જગ્યાએ શું મૂકી શકાય? એક. રેડી? તો આ મુખ્ય નીતિય સમ પહેલું. આ બીજું, વન પ્લસ કોટ વર્ગ થીટા હોય તો એની જગ્યાએ શું મૂકી શકાય? કોસેક વર્ગ, એના પેટા બે. અને એવી રીતે વન પ્લસ ટેન વર્ગ હોય તો એની જગ્યાએ શું મૂકી શકીએ આપણે? સેક વર્ગ થીટા. ઓકે, ખ્યાલ આવ્યો બધાને સમજાણ? અને આ ત્રણેયના પેટા બે બે સૂત્ર, એટલે ટોટલ ત્રણ તેરીને નવ નિત્યસમ આપણે મુખ્ય બનાવ્યા છે. ઓકે, અને એના આધારે જો હજી બીજા નિત્યસમ આપણે બનાવવા હોય તો એ બનાવી શકો. અહીંયા જુઓ, અહીંયા વર્ગમૂળ છે એ સામે આપી દઉં આ બધામાં, તો સામેના પદ છે એ બધા વર્ગમૂળમાં તમે લખી શકો. ઓકે, તો એ તમારે હોમવર્કની અંદર પ્રેક્ટિસ, એટલા અગત્યના નથી, પણ તમારે પ્રેક્ટિસમાં લખવાના છે. જો અહીંયા આનું એક તમને બનાવી દઉં, અહીં સાઇન થીટા છે એને કરતાં બનાવો, તો વર્ગ છે ને એને બરાબરની સામે મોકલવાનો, તો બરાબરની સામે જે પદ હોય એ આખાનું વર્ગમૂળ થઈ જશે. વર્ગ સામે આપો એટલે સામેનું શું થઈ જાય? વર્ગમૂળ. ઓકે, તો આનું એક, આનું એક, બે, એવી રીતે આના, એ તમારે હોમવર્કની અંદર પ્રેક્ટિસ કરવાના છે. ઓકે, એટલે આજના આ વિડીયોના આધારે આપણું હોમવર્ક કેટલું થશે? નિત્ય સમો જે છે, આ નવ મુખ્ય નિત્ય સમો છે એ તમારે ચારથી પાંચ પાંચ વાર પ્રેક્ટિસ કરવાની છે, લખવાનું, લખી લખીને તૈયાર કરવાનું છે, હોમવર્ક છે. રેડી? અને આના આધારે વર્ગમૂળવાળા નિત્ય સમ છે એ તમારે બનાવવાના છે. ન થાય તો આપણે એ આગળ જ્યારે એનો ઉપયોગ આવશે ત્યારે હું તમને કહીશ, બનાવી દઈશ, અને ત્યારે યાદ કરાવી કે મેં તમને હોમવર્કમાં આપ્યું તો આવી રીતે કરવાનું હતું. ઓકે, આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીએ એની ખાસ તમે તૈયારી કરજો. ઓકે, થેન્ક યુ.